જય વિયરાય જે બોલીએ છીએ ને, દ્રવ્ય સાનિધ્ય નથી ભગવાનનું. ભગવાનનું કયું સાનિધ્ય છે? ઓ વિતરા, આપણે આમ રિયલમાં એવું જ વિચારવાનું કે રિયલમાં ભગવાન સામે બેઠા છે. ગઈકાલે આપણે યાદ કર્યા હતા ને કમલેશભાઈ ને સુનિલભાઈ ને, કેમ કે નતા. હવે આજે જયારે બોલવાનું હોય તો શું કહો? ઓ કમલેશભાઈ, એમ જ બોલાય. હવે આજે ગઈકાલની જેમ બોલાય, કમલેશભાઈ ક્યાં ગયા? ઓ કમલેશભાઈ તમે ક્યાં ગયા એમ પૂછાય, ક્યાં ગયા તા એમ પૂછાય. વિરાય એ સંબોધન છે. ઓ વિતરાગ, તમે મારા હૃદયની અંદર બિરાજમાન થાવ. ટૂંકોને ટચ અર્થ આટલો જ, બાકીનું બધું મારું વિસ્તાર અને વિવેચન સમજવાનું. અને વિતરાગની હવે ડેફિનેશન છે, જેનામાં રાગ ન હોય. વીત આપણે કહીએ ને, વીતી ગયું. વીતી ગયું એટલે જતું રહ્યું. વીત એનો અર્થ જ છે જે જતું રહ્યું. શું જતું રહ્યું? જેનામાંથી રાગ જતો રહ્યો એને શું કહેવાય? આપણને કહેવાય, કેમ ના કહેવાય? હે, હમણાં રાગ દિવસ ચાલે છે કોઈના માટે? અહીંયા ભલે નથી ચાલતા, પણ ઘરે ગયા પછી કોને ખબર કેટલા રાગદ્વેષ કરતા. તો પરમાત્માને એટલા માટે વિતરાગ કહેવાય કે એને જડ મૂળથી રાગને ઉખેડીને ફેંકી. કેટલીક વસ્તુ એવી હોય છે કે એને ઉખેડીને ફેંકી દેવાની હોય, પણ એ પાછી જ્યાં પડે ત્યાં નવેસરથી ઉગી જાય. અને કેટલીક વસ્તુ એવી હોય છે એને સળગાવીને સાફ કરવાની, જેથી ક્યાંક જાય તો પણ ઉગી. હિન્દુઓ ડેડ બોડીને શું કરે અને મુસ્લિમો દફન અને દહન, બરાબર યાદ રાખો. એ જે કરે એને શું કહેવાય? દફન. તમે જે કરો એને શું કહેવાય? દહન. દફન અને દહન બેમાંથી 12મા આવે પાછું, કે છે ને ઘણી વાર દફનાવેલા હાડકા પાછા 12 આવી ગયા, કારણ કે દફનાવ્યા હતા. અને જેને દહન એટલે બાળી જોડીને સાફ કરી નાખ્યા હોય, પછી એ જમીનમાંથી ક્યારે બહાર નીકળે ખરા? ના. હું ને તમે શું કરીએ છીએ? સાધના તો કરીએ છીએ, પણ મારી અને તમારી સાધના દફનાવવાની સાધના છે. પરમાત્માની સાધના દફનની સાધના નથી, દહનની સાધના છે. આપણી સાધના દફનની છે. હું મારા રાગને શાંત પાડવાનો પ્રયત્ન કરું છું. કમસે કમ દેરાસર અને ઉપાશ્રયમાં તો આપણને ગુસ્સો ના આવે ને? હા કે ના? ના આવે? એ તો સંવત્સરીએ ખબર પડે આમ બ્લેન્કેટ પાથરીને ગયા હો. બારસા સૂત્ર પત્યું નથી ને બ્લેન્કેટ ને શાલ ને ચાદર ઘરમાં જેટલું પડ્યું હોય બધું પથરાઈ જાય. કોઈ અજાણ્યો માણસ બહારથી આવે એને એમ થાય કે ધર્મશાળામાં બધી ગાદીઓ પથરાઈ જાય, હુઈ જાઓ. અને બપોરે પાછા તમે આવો ને તમારી શાલ આગળથી પાછળ ગઈ ગયો. કેમ ભાઈ, અત્યારે હજી તો પ્રતિક્રમણ કરવાનું છે, શા માટે ગુસ્સો કરે? અરે પ્રતિક્રમણમાં કરવાનું છે ને સકળ સંઘને, એની પહેલા જેટલું કરવું એટલું કરી લેવાય. હિસાબ પૂરો. આપણા દેવ ગુરુ ને ધર્મના સ્થાનકોની અંદર પણ આપણા રાગદ્વેષ સળવળ્યા વગર નથી રહેતા. છતાં એકવાર માની લઈએ કે કમસે કમ દેવગુરુના સ્થાનમાં તો આપણે રાગ ન જ કરીએ. એટલા પૂરતા આપણે આપણા રાગને દહન નથી કરતા. શું કરીએ છીએ? દફના. દહન જો કરી દીધા હોત તો ઘરે ગયા પછી પણ તમને રાગ ના આવત, ન થાત, દ્વેષ ન થાત, ક્રોધ ન આવત, અભિમાન ન થાત. એ બધું થાય છે બતાવે તમે દહન કર્યું છે. દફન કર્યું છે. દફનાવવા માટે આ ભવ છે. પણ પરમાત્માને તો દફન ન હોય. શું હોય છે? દહન. વીતરા, જેના રાગ વીતી ગયા, મૂળમાંથી ઉડી ગયા.
વીતરા, જેના રાગ વીતી ગયા, મૂળમાંથી ઉડી ગયા. અચ્છા, તો બીજો પ્રશ્ન એ થવો જોઈએ, રાગ ઉડી ગયો તો દ્વેષ બચ્યો, તો વીતદ્વેષ કેમ નાખી દો? જય વીરાય. પછી આગળ લખો, વીયદ્વેષ એવું કેમ નાખી દો? સિમ્પલ સૂત્રો હંમેશા શોર્ટકટની અંદર માનતા હોય, સૂચના સૂત્રમ, એક ઇશારો કાફી હોય. જેનો રાગ ઉડી ગયો હોય એનો દ્વેષ 100% ઉડી છે. સિમ્પલ તમને પૂછો, ગુસ્સો કોના ઉપર આવે? નહીં, રોડ ઉપરથી એક અજાણ્યો માણસ જઈ રહ્યો છે, હા, એના પર આમ તમને મન થઈ જાય કે આના ઉપર હું તૂટી પડું, વરસી પડું? કરો તો ખરા, તો ખબર પડે તમને. ઓલાનો કોઈ ગુનો ન હોય, વાંક ન હોય, ને નીચેથી બચારો ગણગણતો જતો હોય, અને તમને કંઈક મન થયું, એ હરામ ખોલ, ક્યાં કરતા હોય, ક્યાં બકવા કરતા હોય, આવું કરો તો શું થાય? તમે નહીં બોલો, પણ કોકે તમારી સાથે સળી કરી, તમારા પરિવાર સાથે સળી કરી, તમારા રૂપિયા સાથે સળી કરી, પછી તમારો જાય કે નહીં જાય? જાય. તો આ દ્વેષ આવ્યો, દ્વેષના મૂળમાં શું હતું? શરીર પરનો રાગ છે, માટે આ શરીર પર કોઈએ પથરો ફેંક્યો, એ પથરો લઈ, જેણે પથરો ફેંક્યો એના ઉપર ફેંકવાનું મન થાય છે. ડાયરેક્ટ એના પર તમને ગુસ્સો નથી. ગુસ્સો નંબર ટુમાં, દ્વેષ નંબર ટુમાં, નંબર એકમાં શું છે? મહાવીરને શરીર પર રાગ નહોતો, અને એટલે જ એક રાતની અંદર 20 ઉપસર્ગ સંગમે કર્યા, તો પણ મહાવીરે સંગમની સામે આંખ ઊંચી કરીને પણ જોયું. બાકી તાકાત એટલી જબરજસ્ત હતી મહાવીરમાં, એક ફૂંક મારે ને સંગમને, એક ફૂંક, હા, એક રાજ યોજન જેટલો દૂર ફેંકાઈ ગયો, આટલી તાકાત હોવા છતાં પણ ભગવાન મહાવીરે એક રાતમાં 20 ઉપસર્ગ સહન કર્યા, પણ સંગમને જવાબ નથી આપ્યો, કારણ કે આ શરીર ઉપર એમને રાગ. સમજાય? દ્વેષના મૂળમાં પણ શું છે? જેને રાગ ઉડી જાય એનો દ્વેષ ઉડી જ જાય. એટલે આમ જોવા જઈએ તો, હજી કોમ્પેક્ટ કરીએ, આમ જોવા જઈએ તો 5 ઇન્દ્રિયના 5 વિષયો અને 4 કષાય, આ 9ની ટુકડી છે ને, એ જ આપણને સંસારમાં ભટકાવે છે. નવપદ એની સામે જ, નવપદની સામે આ 9 ખતરનાક ગુંડાઓ છે. સ્પર્શ, રસ, ઘ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર, આ 5 ઇન્દ્રિયના 5 વિષય કયા આવે? શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ. એક બાજુ આ 5 વિષયો અને બીજી બાજુ 4 કષાય, એ તો તમને નામ આવડે, બોલો, ક્રોધ. 5 ને 4 કેટલા થયા? 9. આ 9ને એકદમ કોમ્પેક્ટ કરવા હોય તો શેમાં કોમ્પેક્ટ કરી શકાય? 2 માં, રાગ દ્વેષ. હજી 2 તો પછીની વાત છે, 4માં લાવવું હોય ને તો 4 કષાય, ક્રોધ, માન, માયા, લોભ. તો 5 ઇન્દ્રિયના વિષયો શેમાં સમાઈ ગયા? લોભમાં. અલ્ટિમેટલી તો આ બધો લોભ જ છે ને, લોભ એ રાગનો પ્રકાર છે. તો 9ને 4માં સમાવ્યા, 4ને 2માં સમાવી દો. શેમાં? રાગ અને દ્વેષ. તમને ખબર છે, વર્ષો પહેલા તાવડા છાપ ઓલી રેકોર્ડ આવતી હતી, 50 વર્ષ પહેલા તમારે કંઈ ગીત સાંભળવું હોય તો તાવડા છાપ આવતી હતી ને, ગો 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 તમારી સામે ફર્યા કરે, હા, ગ્રામોફોન, આટલી મોટી તાવડા છાપ કહેવાતી. પછી એમાંથી શોર્ટ થઈ, પછી શું આવી? કેસેટ આવી, બરાબર, આમ અંદર ઓલી રીલ હોય અને તમે એને અંદર મૂકો ટેપ રેકોર્ડરની અંદર, પછી એનાથી પણ કોમ્પેક્ટ ડિસ્ક, ધેટ મીન્સ સીડી, એનાથી પણ નાની થઈ. ઓકે, હવે એનાથી પણ નાનું શું છે અત્યારે? હા હા હા, મને લાગે હાલ તમારા દીકરાને શું કેવું, આ બાપાઓ જ એટલા હોશિયાર થઈ ગયા, લાવીને આપવું પડે છે. ઓહો, પેનડ્રાઈવ 8 GB, 16 GB, 32, 64 ગીગાબાઈટ, પછી ટેરાબાઈટ, પછી હાર્ડ ડિસ્ક,
હવે કદાચ એવી ચીપ આવશે, એવી ચીપ કે એક 1 TB ની હાર્ડ ડિસ્ક આખી એની અંદર આવી જાય. આવી ગઈ એ જ કહું છું ને, મારા ને તમારામાં આટલો જ ફરક હોય. મારી પાસે અપડેટ હોય પણ તમારા જેટલી નહીં મળે, અને આ બોલું એટલે મળે. ઘણા મને પૂછતા હોય તો અમારા ઘરની વાતો તમને કેમ ખબર પડે? હું સિમ્પલ તમારા દીકરાને પૂછીએ ને ફટાફટ, એમાં નાનો ટેણી હોય ને મજા આવી જાય. ઓર મજા આવે, કાલે પપ્પાએ શું કર્યું, કાલે મમ્મીએ શું કર્યું, પપ્પાએ મમ્મીને શું કહી બોલ્યા, બધું ધબાધબ બોલી જાય. જેમ સમય જતો ગયો તેમ તમારી તમારા સાધનો, મીડિયાના સાધનો શોર્ટ થતા. એવી જ રીતના 9 ને 4 માં સમાવ્યા, 4 ને 2 માં સમાવ્યા રાગદ્વેષ. હવે રાગદ્વેષ પણ તમારે યાદ નથી રાખવા, માત્ર એક જ ચીજ યાદ રાખવી, ભૂલી જાઓ દ્વેષ ને, એકને જ યાદ રાખો. કોને? બધા તોફાન સેના છે.